અમદાવાદ શહેરમાં તથાસ્તુ સંસ્થા દ્વારા બે દિવસીય સાયન્ટિફિક ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ સાયન્ટિફિક ગર્ભ સંસ્કાર એ આપણી પ્રાચીન પરંપરા આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી ગર્ભ ધારણ કરવા માટેની સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે તંદુરસ્ત અને મેઘલાવી પ્રતિભા ધરાવતા ઇચ્છિત સંતાન પ્રાપ્તિ માટે આ પદ્ધતિ પર ઘણા વૈજ્ઞાનિક સંશોધન પણ થયેલા છે સારા આરોગ્ય બુદ્ધિ પ્રેમ અને સંસ્કૃતિના વારસાને મેળવેલા સંસ્કારના સિંચનથી જન્મેલા સંતાનો પરિવારની સાથે સાથે સમાજ અને રાષ્ટ્રનું પણ ભવિષ્ય સુનિશ્ચિત કરે છે આ બે દિવસીય સેમિનારમાં સગર્ભા સ્ત્રીઓની તંદુરસ્ત ગર્ભાવસ્થા અને ગર્ભાશયમાં બાળકના વિકાસ એ વિષય પર પંદરસોથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો છેલ્લા દસ વર્ષથી વિશ્વભરમાં આ સંસ્થા દ્વારા આ ગર્ભધાન સંસ્કાર વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને હજારો યુગલોએ આ ભારતીય વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરણ કરીને પ્રતિભાશાળી સંતાનોના માતા પિતા બન્યા હોવાનું મેઘા મેઘાશાહે જણાવ્યું હતું બનાવવા માટે જે કંઈ પ્રયત્ન કરે બાળકના જન્મ પછી કરે કારણ કે અંદરનું ડેવલપમેન્ટ દેખાય નહીં પણ ખરેખર વૈજ્ઞાનિક રીતે અને આપણા વૈદિક વિજ્ઞાન પ્રમાણે પણ એટી પરસેસન્ટ ડેવલપમેન્ટ બાળકનું ગર્ભમાં થઈ જાય ખાલી શારીરિક નહીં એનું બૌદ્ધિક માનસિક ભાવનાત્મક તમામ ડેવલપમેન્ટ ગર્ભમાં થઈ જાય તો સૌથી વધારે પ્રયત્ન અથવા એફર્ટ્સ માતા પિતાએ ગર્ભાવસ્થા દરમિયાન અને પ્લાનિંગ સમયમાં આપવાના હોય છે ગર્ભ સંસ્કાર એ પ્રવૃત્તિ છે કે પહેલાં બીજારોપણ કરે છે એ સંસ્કારોનું બીજારોપણ કરે છે એ આવડતોનું બીજારોપણ કરે છે એ બૌદ્ધિક વિકાસનું પણ બીજારોપણ કરે છે એટલે બાળકને ફિઝિકલી ઇમોશનલી ઇન્ટલેક્ચ્યુઅલી અને સ્પિરિચ્યુઅલી પણ જે કંઈ જ્ઞાન જીવનમાં જરૂરી થશે એ બધું જ જ્ઞાનનું બીજ એ આ નવ મહિના દરમિયાન જ માતાના ગર્ભમાં એની અંદર સારામાં સારી રીતે એ ઇમ્પ્લાન્ટ કરી શકાય છે અને એટલે એ બાળક જ્યારે આવે છે ત્યારે એ એની અંદરના જે ગુણ કૌશલ્ય આવડતો અને વેલ્યુઝ આદર્શો જેની સાથે આ જીવનની અંદર જીવે તો ખૂબ ઉત્તમ એવો સમાજ એ આ ગર્ભ સંસ્કારની પ્રવૃત્તિ દ્વારા જે બાળકો આવે છે એ જીવી શકે છે